नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर 3 श्रेणीक में विद्यार्थियों स्वागत है तमारु। श्रेणीक में विद्यार्थियों आज आग लई जाइ तमने मैं स्वाध्याय 3.2 ना प्रश्न नंबर 19 थी, जेमा कूट प्रश्न आवे छे। अने कूट प्रश्नों उपयोग आपणे अंदर श्रेणीक में करीने आपणे गणतरी करशुं एना सोल्यूशन्स नी। जेमा प्रश्न नंबर 19 एवुं कहे छे कि एक ट्रस्ट 30,000 रुपया बे अलग अलग बैंकना बॉन्ड में मूके छे। पहलू बॉन्ड जे छे ए वार्षिक 5% व्याज आपे छे अने जे बीजू बॉन्ड छे ए 7% वार्षिक व्याज आपे छे। तो श्रेणीकना गुणाकारना उपयोग करीने ए 30,000 रुपयानुं जो अलग अलग केवी रीते मूकीए, बे अलग अलग रूपीस मूकवाना छे तमारे, जेथी करीने पहलू तमने व्याज मळे टोटल बन्नेनुं एन्युअल व्याज, एन्युअल एटले आखा वर्षनुं 1,800 रुपया, અને બીજું વ્યાજ મળે છે, બે દાખલા છે 2,000 રૂપિયા વ્યાજ। એટલે આપણે વિદ્યાર્થીઓ આને આ રીતે સમજશું કે બે પ્રકારના બોન્ડ છે। બોન્ડ એટલે જેમાં આપણે પૈસા રોકીએ છીએ તે બોન્ડ છે પ્રથમ પ્રકારનો અને આ છે સેકન્ડ પ્રકારનો। આમાં મળે છે તમને વાર્ષિક વ્યાજ, વાર્ષિક વ્યાજ મળે છે કે પહેલા બોન્ડમાં વ્યાજ મળી જાય છે તમને 5% ના દરે અને બીજું મળે છે 7% દરે, અને બંનેનું વ્યાજનું ટોટલ, વ્યાજનું કુલ ટોટલ તમને મળે છે એક વખત 1,800 રૂપિયા। આ તમારો પહેલો પ્રશ્ન। અને બીજી વખત મળે છે 2,000 રૂપિયા, આ તમારો બીજી વખતનો બીજો સમ, તે આપણે પછી લઈએ। તો એને આપણે કેવી રીતે 30,000 રૂપિયા રોકવાના છે? યસ, આપણે રોકાણ કરવાનું છે, ટોટલ રોકાણ, રોકાણ છે તમારું 30,000 રૂપિયા। તો લઈ લેશું કે પહેલા બોન્ડમાં એ એક્સ રૂપિસ મૂકે છે અને બીજા બોન્ડમાં વાય રૂપિસ મૂકે છે। એટલે ધારો કે એક્સ રૂપિયા પ્રથમ એટલે ફર્સ્ટ બોન્ડમાં અને વાય રૂપિસ જે બીજા એટલે સેકન્ડ છે બીજા પ્રકારનું બોન્ડમાં પૈસાનું ધિરાણ કરે છે। હવે એક વર્ષનું વાર્ષિક વ્યાજ પ્રમાણે આઈ બરાબર તમને ખબર જ છે PRN/100, એટલે અહીંયા આઈ1 આવશે। આઈ1માં તમારું પહેલું વ્યાજ છે એક્સ રૂપિસ, તમે રોકા કેટલા ટકા વ્યાજે 5% લેખે, એન એક વર્ષ ભાગ્યા 100, એટલે તમને મળશે 5x/100 રૂપિસ। અને બીજું ઇક્વેશન સેમ જ I2 PRN/100, જેને તમે બીજું જો ઇક્વેશન્સ બનાવો તો વાય રેટ છે એનો 7% / 100 એટલે 7y/100 આબી રૂપિસ, અને આ બંને રૂપિસનું ટોટલ તમને વ્યાજ મળે છે 1,800 રૂપિયા। એટલે જ્યાં આપણે લખશું કે I1+I2 1,800 રૂપિયા વ્યાજ, આ આપેલું છે તમને, એટલે આપણે 5x/100 + 7y/100 બરાબર 1,800 આવું આપણે લખી શકીએ। લસાઅ લેશું એટલે એક સમીકરણ મળી જવાનું, 5x + 7y, 1,800નો ઉપર 2 મિનિટ આવી જાય, સમીકરણ નંબર 1। બીજું તમે કેટલું રોકાણ કરવાનો છો? 30,000, એટલે તમે અહીંયા રોકાણમાં એક્સ ને વાય રૂપિસ 30,000 કરી શકશો। એટલે આને તમે સમીકરણ નંબર 1 આપજો, આને 2 આપજો, પછી 2ને સોલ્યુશન કરશો એટલે લોપની રીત। પણ અહીંયા આપણે કીધું છે શ્રેણીકના ઉપયોગથી, આ જ ઇક્વેશન બતાવું છું શ્રેણીકથી। હવે શ્રેણીકના ગુણાકારના ઉપયોગથી વિદ્યાર્થીઓ એ તમે શ્રેણીકનો ગુણાકાર કરી શકો તો તમને આ રીતની ગણતરી મળશે, જેમાં આ જ કરું છું મેં, 5x/100 5% વ્યાજ, આ તમારું 5% વ્યાજ છે વિદ્યાર્થીઓ, અને આ 7% વ્યાજ છે, એટલે 5/100 થયું ને, તો આ થયું 7/100। અને અહીંયા તમારું આમ કોલમ લીધું એટલે આમ હાર લઈશ મેં એક્સ અને વાય, જે તમારું રોકાણ છે, એટલે આમ આપણે જોતા હતા હાર આમ સ્તંભ, એટલે ટોટલ આવશે એક્સ સાથે 5/100, વાય સાથે 7/100 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે રોકાણ એનું, કેટલું મળે છે વ્યાજ,
₹1800 એટલે ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 1800 એટલે આ 1800 તમારા અહીંયા આવી ગયા અને સમીકરણ બનાવી દેશો તો 5x + 7y 1800 ઉપર 2 મિનિટ આ એ જ ઇક્વેશન છે જે અહીંયા મેં બનાવ્યું છે પણ ખાલી શ્રેણિકનો ગુણાકાર દર્શાવ્યો છે આ ઇક્વેશન અને આ ઇક્વેશન બંનેને આપણે સોલ્વ કરી દેશું એટલે સમીકરણ 1 તથા 2 ને ઉકેલતા અને વિદ્યાર્થીઓ 5 વડે ગુણી કાઢશું એટલે 5x 5y 5 તારી 15 ને ઉપર છે 4 મીંડા આ સેમ એસ અહીંયા છે 18 1 2 3 ને 4 મીંડા આ કેન્સલ એટલે -2y અહીંયા આવશે વિદ્યાર્થીઓ તમારા 180 ને 150 એટલે 30 આવવાના ઓછા 30000 એટલે y આવશે તમને 1500 15000 15000 વાય આવશે તમારો ઉકેલ આવી ગયો છે 15000 એ વાય એક્સ મૂકી દેશો એટલે એક્સ પર 15000 આવશે માટે એક્સ બરાબર 30000 -15000 15000 માટે રોકાણ એ કેવી રીતે કરશે ₹15000 અને ₹15000 આ પહેલા બોન્ડમાં મૂકશે આ બીજા બોન્ડમાં મૂકાશે તો જ એનું વ્યાજ આવ્યું હશે કેટલું ₹1800 હવે આમાં જ બીજો પ્રશ્ન કે વ્યાજ 2000 આવ્યું હોય એટલે આ તમારો પહેલો પ્રશ્ન એ પૂરો થયો કે ભાઈ આખો તો નવેસરથી પાછું લખવાનું આ જ ટેબલ અહીંયા લખશો તમે સેકન્ડ ક્વેશ્ચન્સ અહીંયા ₹2000 એટલે ઇક્વેશન્સ આ તો સેમ જ રહેશે અહીંયા તમારે 2000 બનાવી દેશું આ બી સેમ જ રહેશે 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 અને ફક્ત ખાલી અહીંયા બદલાશે 2000 એટલે અહીંયા વિદ્યાર્થી તમારું 2000 આવી જશે અને એને જો થોડું હજુ સોલ્વ કરીશ આગળ મેં એટલે મારું ઇક્વેશન્સ બની જશે 2000 એટલે અહીંયા આવી જશે તમારા માટે 2000 ના ઉપર બાકીના 2 મીંડા બીજા આ રીતનું ઇક્વેશન્સ વિદ્યાર્થીઓ બનશે હવે શ્રેણીના ગુણાકારનો ઉપયોગ સેમ જ થશે અહીંયા ફક્ત આવી જશે 2000 અહીંયા 2000 એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારા આવશે 2000 ના ઉપર 2 મીંડા બીજા એટલે એકમ દશક 100000 10000 લાખ 2 લાખ આને બી સોલ્વ જ કરવાનું છે એ જ સમીકરણથી આને 5 વડે ગુણી કાઢીશું 5 5 1500 થશે ખાલી અહીંયા આવી જશે તમારા પાસે કેટલું 2000 આ તમારે નવેસરથી લખવાનું છે કે બધું એટલે આવશે તમારા માટે 2000 આઈ મીન 2 લાખ એકમ દશક 2 ને 4 ને 1 5 આ માઇનસ હવે તમે ઉકેલ કાઢી નાખશો તો આવશે તમારું -2y નહીં 2 લાખ ભાગ્યા આવશે ટોટલ એટલે ટોટલ આવશે તમારું અહીંયા 50000 એકમ દશક 100000 10000 વાય વાય કેન્સલ વાય આવશે 25000 અને ₹25000 એણે બોન્ડ સેકન્ડમાં મૂક્યાશે એટલે 30000માંથી 25000 ગયા તો 5000 બચ્યા ને માટે એક્સ આવશે તમારું 30000 -y 30000 -25000 એટલે 5000 જેણે બોન્ડ એક્સમાં મૂક્યા છે એટલે પ્રથમ બોન્ડમાં એટલે લાસ્ટમાં આન્સર લખવાનું કે માટે પ્રથમ ફર્સ્ટ બોન્ડમાં રોકાણ 5000 અને બીજા એટલે સેકન્ડ બોન્ડમાં રોકાણ 25000 એટલે એના ₹30000 રોકાણ થયું હશે નેક્સ્ટ પ્રશ્ન આ બે પ્રશ્ન એક સાથે હતા જે આપણે શીખ્યા વિદ્યાર્થીઓ હવે 19 પર લઈ જાઉં છું હવે 20 જેમાં ક્વેશ્ચન્સ છે કે એક લાઇબ્રેરીમાં 10 ડઝન કેમેસ્ટ્રીની બુક છે 8 ડઝન ફિઝિક્સની બુક છે અને 10 ડઝન ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રની બુક છે જેમાં એની મૂલ્ય 80 60 અને 40 એક પ્રત્યેક આપેલી છે તો એનું ટોટલ વેચાણ થાય તો એને કેટલી રકમ મળે અને તે બી શ્રેણિકના ગુણાકાર પરથી આપણને પૂછે છે એટલે આપણે આ રીતે જશું વિદ્યાર્થીઓ પ્રશ્ન 20માં 3 પ્રકારની બુક છે કે પહેલી તો છે 10 ડઝન ડઝન એટલે 12 હે કે
રસાયણશાસ્ત્ર કેમિસ્ટ્રીની બુક્સ છે, પછી છે 8 ડઝન ભૌતિક શાસ્ત્ર એટલે ફિઝિક્સ. આ વિદ્યાર્થીઓ કેમિસ્ટ્રી છે, આ ફિઝિક્સ છે, અને લાસ્ટમાં છે 10 ડઝન એ છે તમારી ઇકોનોમિક્સની બુક. યસ, ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રની બુક આપી છે અને એની પ્રાઇસ દીઠ વેલ્યુ આપી છે કે પહેલી છે 80 રૂપિયા, એટલે આને તમારું વેચાણ કિંમત 80 રૂપિયા આની વેચાણ કિંમત આપી છે. યસ, નેક્સ્ટ છે આપી 60 રૂપિયા અને આ આપી છે વિદ્યાર્થીઓ વેચાણ કિંમત 40 રૂપિયા. અને જો આ બધાને વેચવામાં આવશે તો શ્રેણિકના ગુણાકાર પરથી કેટલું વેચાણની કિંમત ટોટલ મળે તે ઇઝી છે. આપણે આ રીતે લઈ લઈશું એક્સ વાય ઝેડ અને અહીંયા આવશે ગુણાકાર, એની સામે એની પ્રાઇસ વેલ્યુ 80 રૂપિયા, 60 રૂપિયા, 40 રૂપિયા. એક્સને લેશું તમારા માટે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી થી મળતી રકમ, આ છે ફિઝિક્સ અને આ છે ઇકોનોમિક્સ. આમ હાર અને આમ તમે જ કરવાનો શું તો, પણ સાથે કેટલી બુકો છે? 10 ડઝન છે. આ એક બુકનો પ્રાઇસ છે એટલે ગુણ્યા 10 ડઝન એટલે 10 × 12 આવશે, આવશે 8 × 12 અને અહીંયા આવશે 10 × 12. ડઝન છે ને, એક ડઝનમાં 12 આવે, એટલે આ ગુણાકાર તમારો આમ અને આમ આમ જોવા જાય તો આટલો થયો વિદ્યાર્થીઓ. એક્સ વાય ઝેડની કિંમત સાથે આ હાર અને સ્તંભ એ આપણે જે સમજો ને તો અહીંયા ગુણાકાર આપણો થઈ ગયો છે. એટલે આપણું રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કિંમતમાં 80 × 12 આપણે એને આ રીતે સમજશું એકચ્યુઅલીમાં. આ ખાલી સમજણ માટે હતું. હવે તમે જોઈ શકશો કે 10 ડઝન રસાયણશાસ્ત્ર એટલે અહીંયા તમારે 10, કેમિસ્ટ્રીની કિંમત માટે 10 ડઝન એટલે 10 × 12, 8 × 12 અને 10 × 12 આમ, અને અહીંયાની કિંમત છે 80, 60, 40 આવું થવાનું છે. એટલે આવશે 120, 12 × 8 = 96 અને 12 × 10 = 110, 120, 80, 60, 40 એટલે આમ હાર પકડશું, આમ સ્તંભ પકડશું. 120 × 80 એ જ થવાનું છે વિદ્યાર્થીઓ, જે મેં તમને શીખવતો હતો. એટલે ટોટલ આવશે 120 × 80 + 96 + 120 = 40 આ આવશે તમને ટોટલ ગુણાકાર, જે તમારી કિંમત આવશે 20, 160 રૂપિયા. આટલી તમને ટોટલ વેચાણથી કિંમત મળશે, જેનો તમને આટલો પ્રાપ્ત આવી શકે. નેક્સ્ટ આવશે ક્વેશ્ચન નંબર 21. વિદ્યાર્થી 21માં થોડી શરત આપી છે એટલે આપણે શરતને અનુસંધાનમાં આગળ ઓપરેટ કરશું કે એક્સ વાય ઝેડ પી એ શ્રેણીક આપ્યા છે. એક્સ જે 2×n પ્રકારનો શ્રેણીક છે, પછી કહી દીધું છે વાય જે, પછી ઝેડ, ડબલ્યુ અને પી અલગ અલગ પ્રકારો આપ્યા છે. પહેલું આપ્યું છે 2×n, નેક્સ્ટ છે 3×k, 2×p, n×3 અને p×k પ્રકારનો શ્રેણીક છે. આવા પ્રકાર આપ્યા છે તમને અને એના પરથી 2 MCQ પૂછે છે. MCQ નંબર 21નો પહેલો જે 21 જ કહે છે તો py + wy જો શક્ય હોય તો તમારે n, k અને p ની વેલ્યુ પૂછવાની છે. તો n, p, k ગણો અને ઓપ્શન્સ આપ્યા છે કંઈક આવા k3,
पीएन के कोई पण अदिश पण पी टू पछी पी कोई पण अदिश पर के थ्री અને અહીંયા છે કે ટુ પી થ્રી. વિદ્યાર્થીઓ બહુ સરળ સમજ્યા. ફક્ત ખાલી આમાં આપણે પહેલાં પી વાય સમજીએ, ડબલ્યુ વાય સમજીએ. એટલે પી વાય વત્તા ડબલ્યુ વાય, અહીંયા લખશું પી શ્રેણી આઈ જે ગુણ્યા વાય શ્રેણી આઈ જે વત્તા ડબલ્યુ શ્રેણી આઈ જે અને વાય શ્રેણી આઈ જે. વિદ્યાર્થીઓ પી શ્રેણી જે છે તે આઈ કેટલો છે તમારો? પી ક્રોસ કે. અહીંયા પી ક્રોસ કે લખી દેવાનું. વાય જે છે એ છે થ્રી ક્રોસ કે. સિમિલરલી ડબલ્યુ, ડબલ્યુ બી ખબર છે તમને, એન ક્રોસ થ્રી. અને વાય છે વિદ્યાર્થીઓ થ્રી ક્રોસ કે. અને આ ડેટા પરથી આપણે પહેલાં જોશું કે ગુણાકાર શક્ય છે કે નહીં. અહીંથી ગુણાકાર આવી રીતે મેં તમને કીધેલું છે, આમ અને આમ. એટલે અહીંથી તમારો પી ઇન્ટુ વાય આવી જવાનું આઈ જે કયા સ્વરૂપમાં? પી ઇન્ટુ કેમાં. પણ એક જ શરત પર, જ્યારે આ સેમ હોય તો જ શરત વેલિડ થાય ને. એટલે કે બરાબર થ્રી, એ તો પાક્કી જ વાત થઈ ગઈ આન્સરમાં. કે બરાબર થ્રી આમાં છે, આમાં નથી, આમાં છે. અને નેક્સ્ટ અહીંયા આવશે તે જ રીતે આ સેમ આ આન્સર આવશે. ડબલ્યુ વાય આઈ જે એન ક્રોસ કેમાં આન્સર થશે. હવે જુઓ તમે તો તમને હજુને એક ડેટા દેખાશે. સરવાળો ક્યારે શક્ય થાય? જ્યારે આ બંને સેમ હોય. એટલે કે સેમ તો પી બરાબર એન. એટલે બીજું એક ઇક્વેશન આવશે તમારું પી બરાબર એન. એટલે આન્સર આ આવવાનો, પી ઇક્વલ ટુ એન અને કે ઇક્વલ ટુ થ્રી. વિદ્યાર્થીઓ સેમ જામ છો આ જ શરત માટે. 22મો પ્રશ્ન. જેને પણ આ જ રીતે આપણે હેન્ડલ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 22, કે જો એન બરાબર પી તો 7x-5z નો પ્રકાર ખાલી જગ્યા છે. 7x-5z જેમાં તમે વિદ્યાર્થીઓ ABCના ઓપ્શન્સ લખી શકો. P ઇન્ટુ ટુ, ટુ ઇન્ટુ એન, એન ઇન્ટુ થ્રી અને પી ઇન્ટુ એન. આમાં પણ તમારે સેમ જ જવાનું છે. ખાલી મેં આ શરતનો ઉપયોગ કરીને સમજાવું છું કે 7x-5z વિદ્યાર્થી 7 અહીં લખીધું એક્સ ઓફ આઈ જે, 5 અહીં લખીધું ઝેડ ઓફ આઈ જે. આ એટલે હા જે એટલે સ્તંભ. એમાં એક્સ તમારા પાસે કયા પ્રકારનો શ્રેણિક છે? તો 2 ઇન્ટુ એન. નેક્સ્ટ ઝેડ એ છે 2 ઇન્ટુ પી. તમે આને ઇનસાઇડ ગુણી કાઢશો તો 7x ઓફ આઈ જે થશે. કંઈ વધારે ફરક નહીં પડે. અહીંયા 5 ઓફ જે થશે આઈ જે. આમ બી વધારે ફરક નહીં પડે, પણ આ બંને સેમ થશે. સેમ થશે એટલે 2 ઇન્ટુ એન, 2 ઇન્ટુ પી થશે. એટલે તમારું એન બરાબર પી આવશે વિદ્યાર્થીઓ. અને એન બરાબર પી વાળો ઓપ્શન્સ તમારી પાસે આમાં ક્યાં છે એ તમારે શોધી કાઢવાનું. તો આ આવશે એન બરાબર પી. એટલે અહીંયા તમારો ઉકેલ 2 ઇન્ટુ પી એન આવી શકે? તો હા એ છે. પી ઇન્ટુ ટુ આવી શકે? તો એ ના આવી શકે, કારણ કે પી ઇન્ટુ ટુ નહીં હોઈ શકે. આ આન્સર આવશે 2 ઇન્ટુ એન. અને એ જ તમારો ઉકેલ રહેશે એન બરાબર પી, જે આપણો વિદ્યાર્થી અહીંયા સેકન્ડ ઓપ્શન્સ જેને આપણે ટીક કર્યું એન અને પી સેમ. એટલે તમે આ આન્સર લખી શકો 2 ઇન્ટુ એન અથવા 2 ઇન્ટુ પી પણ લખી શકો. પી ઇન્ટુ ટુ તો ના જ લખી શકો. એટલે આ બે સેમ ના આન્સરમાં આપણે જશું. ચાલો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય પૂર્ણ કર્યાની સાથે હવે આપણે જશું આપણા બાકી રહેલા ઉદાહરણો, જે 3.2ને લગતા આપણા બાકી છે. એટલે મેં ઉદાહરણ 6થી સ્ટાર્ટ કરું છું વિદ્યાર્થીઓ, જેને આપણે હવે વ્યવસ્થિત રીતે સમજશું. ઉદાહરણ 6, 5 સુધી થઈ જ ગયા છે. એટલે આપણે હવે 6ઠું ઉદાહરણથી આ બધા પ્રશ્નને ડિટેલમાં સમજતા જશો. બહુ સરળ સમ છે. ઉદાહરણ 6, કે એ પ્લસ બી પૂછે છે. એમાં એ છે √3, 1 3
અને બી છે 2 માઇનસ 2 રૂટ 5 3 અને 1 ઓફ હાફ સિમ્પલ ખાલી પ્લસ કરી દેવાનું છે અનુબદ્ધ નંબરોથી એટલે રૂટ 3 પ્લસ 2 2 માઇનસ 2 1 3 3 અને 0 હાફ તમે જોઈ શકો છો આનો પ્રકાર બે હાર ત્રણ સ્તંભ બે હાર ત્રણ સ્તંભ એટલે રૂટ 3 પ્લસ 2 0 1 પ્લસ રૂટ 3 6 0 અને હાફ બસ આનાથી વિશેષ વિદ્યાર્થીઓ કાંઈ ન કરી શકાય ઉદાહરણ 7 એ પણ આ જ રીતનું છે અને ઇઝી છે અને સરળ છે 2a માઇનસ 3b ગણો જેમાં a છે વિદ્યાર્થીઓ 1 2 3 2 3 1 ઓછા b છે 3 માઇનસ 1 3 માઇનસ 1 0 2 પહેલાં માઇનસ ચિહ્ન અંદર આપી દેશું અને બેને ઇનસાઇડ લઈ લેશું 2 4 4 6 6 2 અહીંયા પ્લસ કરીને અહીંયા માઇનસ મૂકી દો બધા ઘટકને પ્લસ 0 માઇનસ 3 માઇનસ 2 હવે આને ઉકેલી કાઢો બેના પ્રકાર સેમ હોવાથી આન્સર આવી જાય છે આ ચિહ્ન માઇનસને અંદર લઈ લીધું છે અને બહાર પ્લસ કરી દીધું છે એટલે આવશે 2 ઓછા 3 ઓછા 1 4 ને 5 6 ને 4 ને 5 6 6 ઓછા 3 3 અને આ 2 શૂન્ય માઇનસ 1 5 3 અને 5 6 0 નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 8 એ પણ પરીક્ષામાં પૂછાયેલું છે એક્ઝામ ઓરિએન્ટેડ પ્રશ્ન છે ચાન્સીસ ખરા એક્ઝામમાં પાછા આવવાના ઉદાહરણ 8 એ શ્રેણિક છે 8 4 3 0 ઓછા 2 6 8 0 4 ઓછા 2 3 6 બી શ્રેણિક છે 2 4 ઓછા 5 ઓછા 2 2 1 તથા 2a પ્લસ 3x 2a પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 5b તો x હોય તો 2a પ્લસ 3x 3x ઇઝ ઇક્વલ ટુ 5b તો પૂછે છે x આ x શોધવા માટે તમારે આને ડિસ્પ્યુટ કરી દેવાનું કે 3a વત્તા 3x સોરી 2a વત્તા 3x ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 5b આમાંથી xને છૂટું પાડવા માટે તમારે 3x લખવું પડશે 5b માઇનસ 2a અહીંયા વિદ્યાર્થીઓ કિંમત ભરી દેશું અને પ્લસ ઓફ માઇનસ 2 બનાવીને આપણે ઇનસાઇડ પણ લઈ લેશું બી છે 2 માઇનસ 2 4 2 માઇનસ 5 1 અને એ છે વિદ્યાર્થીઓ 8 0 4 માઇનસ 2 3 6 એટલે 3 ઇન્ટુ એક્સ આ મેળવી દેશું આ મેળવી દેશું એટલે આવશે 5 દુની 10 5 ચોક 20 5 પચાસ 25 5 દુની 10 5 દુની 10 અને 5 એકુ 5 અહીંયા 8 દુની 16 4 દુની 8 અને 3 દુની 6 સેમ 0 2 દુની 4 અને 6 દુની 12 હવે ટોટલ કરી દો આ તમારો ટોટલ આવી જશે આન્સર તો 10 ઓછા 16 ઓછા 6 20 ઓછા 8 12 25 ઓછા 6 31 25 ઓછા 31 10 ઓછા પછી અહીંયા 14 અને અહીંયા ઓછા 7 5 ઓછા 12 ઓછા 7 હવે તમે ભાગ્યા એક્સ કરીને 3 બનાવી દેશો ઓછા 6 12 ઓછા 31 ઓછા 10 14 અને ઓછા 7 એટલે અહીંથી તમે આન્સર બનાવી શકવાના વારાફરથી પહેલો આન્સર આવશે માઇનસ 6 બાય 3 એટલે માઇનસ 2 આવશે 4 તારી 12 અને ઓછા 31 ભાગ્યા 3 પછી ઓછા 10 બાય 3 14 બાય 3 અને ઓછા 7 બાય 3 અહીંયા તમારો ઉકેલ વિદ્યાર્થીઓ આવી જશે શ્રેણિકમાંથી ખાલી એક્સ છૂટું પાડવાનું એટલે તમારો ઉકેલ મળે માઇનસ 2 4 માઇનસ 31 બાય 3 અને માઇનસ 7 બાય 3 જે ઉકેલ સાચો છે નેક્સ્ટ ઉદાહરણ 9 એ પણ સરસ મજાનો પ્રશ્ન છે ફક્ત એક્સ અને વાય આપણને પૂછે છે ઉદાહરણ 9 કે એક્સ તથા વાય મેળવો
ज्या एक्स प्लस वाई आप्यू छे 5029 અને x માઇનસ y આપ્યું છે વિદ્યાર્થીઓ 36 0 - 1 અને અહીંયા તમે સમીકરણ 1 અને 2 આપીને બસ ફક્ત લોપની રીત એટલે બંનેને પ્લસ કરી શકો એટલે x પ્લસ y x માઇનસ y આ તરફ આવશે 5029 અને 36 0 - 1 વિદ્યાર્થીઓ આ કેન્સલ 2x બરાબર 5 ને 3 8 0 6 ને 2 8 ભાગ્યા 2 કરી દેવાનો 8 8 0 8 એટલે 4 4 0 4 આ આપણો પહેલો ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ હવે આ જ બે ડેટાને જો તમે માઇનસ કરી દેશો એટલે x + y - x + y અહીંયા તમારે ઓછા કરી દેવાના બાદબાકી બે શ્રેણીકની વચ્ચે તો તમારો ઉકેલ આવી જશે એટલે આ ઉકેલ આવી જશે xx કેન્સલ અહીંયા 2y આવશે વિદ્યાર્થીઓ 5 - 3 2 0 2 - 4 6 - 4 અને 9 ને 10 એટલે વિદ્યાર્થીઓ y આવી જશે હાફ 20 - 14 એટલે આવશે 1 0 - 2 અને -5 અહીંયા 5 થશે એટલે ભાગ્યા 2 થી આ 1 પહેલા 0 અહીંયા -2 અને 10 ભાગ્યા 2 5 અહીંયા વિદ્યાર્થી આપણો નવમો પ્રશ્ન પણ ઈઝીલી પૂરો થાય છે ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધું છું પ્રશ્ન નંબર 10 થી ઉદાહરણ 10 તેમાં શોધવાનું છે તમારે કિંમત x અને y મેળવો યસ ઉદાહરણ 10 x તથા y મેળવો કે છે 2 સાથે x 7 5 y - 3 અને 3 1 - 4 2 આ તરફ રહેશે 7 15 6 અને 14 7 15 6 અને 14 એકવાર પાછો ચેક કરી લે 2 x 7 5 y - 3 3 - 4 1 2 તો સરળ છે આ પણ ખાલી તમારાને 2 ને ઇનસાઇડ ગુણી લેવાના 2x 7 2 ની 14 5 2 ની 10 2y 3 2 ની 6 આ તરફ આવશે 3 1 - 4 2 અને અહીંયા જેમ છે તેમ જ 7 15 6 14 બસ આને સમ ટોટલ કરી દો એટલે 2x + 3 14 ને 15 10 ઓછા 4 એટલે 6 અને 2y - 6 + 2 અને આ દિશામાં સેમ અને વિદ્યાર્થીઓ પ્રકાર લખી શકો તમે 2 × 2 અને બેના પ્રકાર સેમ હોવાથી તમારો ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ 2x + 3 15 6 2y - 4 ઓછા 6 વત્તા 2 અને આ બાજુ સેમ 7 6 15 14 ખાલી લખશું કે સમાન શ્રેણીક પરથી 2x + 3 બતાવશે વિદ્યાર્થીઓ તમને 7 15 15 સેમ 6 6 સેમ 2y - 4 બરાબર 14 એટલે આવશે 7 - 3 જે એક્ઝેક્ટલી મળશે 7 - 3 4 એટલે x આવી જશે વિદ્યાર્થીઓ ફક્ત અને ફક્ત કેટલા 2 આમાં બે જ રીતે રહેશે 2y બરાબર 14 + 4 14 ને 4 18 એટલે y આવશે 9 બસ આ જ બે ઉકેલ તમારા રહેશે 2 અને વિદ્યાર્થી 19 જેને આપણે બહુ ઇઝીલી 2 અને 19 ની સોરી 2 અને 9 જે આપણો કરેક્ટ આન્સર છે ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 10 સુધીનો આ પાઠ અહીંયા હું પૂર્ણ કરું છું અને આગળનો અભ્યાસ ઉદાહરણ 11 થી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાઠમાં અભ્યાસ કરશું ત્યાં સુધી રજા આપશો બાય બાય